મિત્રો, ટેકનિકલ ખેડૂત ચેનલમાં આપ સર્વ મિત્રોનું સ્વાગત છે. તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું બજેટ 2024 રેશન કાર્ડધારકો માટે. અને કુટુંબ દીઠ મળશે 15,000 રૂપિયાની સહાય. અને મિત્રો, બાટલો મળશે 450 રૂપિયાની અંદર. અને રેશન કાર્ડના સૌથી 6 લાભ. તો સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું. તો વિડીયો અંત સુધી જોતા રહેજો. તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ચલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, વિડીયોની અંદર આપણે વાત કરીશું ગુજરાતમાં પણ રાજસ્થાન ભાજપ સરકારની જેમ આગામી સમયમાં ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને લાખો મહિલાઓને 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવા માટે સરકાર વિચારણા શરૂ કરવામાં આવી રહી છે. જો ઉચ્ચ કક્ષાએ લીલી ઝંડી મળે તો રાજ્ય સરકાર આગામી બજેટમાં તેની જાહેરાત પણ કરાવી શકે છે. તેના કારણે લોકસભાની ચૂંટણીમાં મહિલા મતદારો થકી ભાજપને ફાયદાનું રાજકારણીય ગણિત પણ મુકાઈ શકે છે. તો લોકસભા ચૂંટણી ચાલુ વર્ષમાં આવી રહી છે ત્યારે રાજસ્થાનમાં 450 રૂપિયામાં ગેસ સિલિન્ડરની જાહેરાત બાદ આ મુદ્દે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતને અન્યાય કરી ચલાવી રહી છે. તેની સામે ભાજપ સરકાર મોડીઓ જે લોકસભા ચૂંટણી પહેલાં મહિલાઓને રિઝર્વ માટે ગુજરાતમાં પણ 450ના ગેસ સિલિન્ડર પણ આપી શકે છે. તો મિત્રો, કે નહીં તે વિચારણા શરૂ કરી દીધી છે. તેની જાહેરાત પણ કરવામાં આવે તો ઉજ્જવલા યોજના લાભાર્થી મહિલાઓની સંખ્યા અને સરકારની સબસિડી મળીને કેટલીક રકમોનો બોજો આવી શકે છે. તો તેની ગણતરી પણ શરૂ કરી દેવાય છે. તો ઉચ્ચ સ્તરે મંજૂરી મળે તો બજેટમાં સંભાવના તેવી કે જાહેરાત પણ કરવામાં આવી શકે છે. ગુજરાતમાં ફરી તમામ 26 બેઠકોને જંગી બહુમતીથી જીતવાનું પુનરાવર્તન કરવા માટે લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપ પ્રચારણમાં જે ટ્રમ્પ કાર્ડ તરીકે પણ આનો ઉપયોગ કરી શકે છે. તો મિત્રો, ગુજરાતમાં જે સૌથી મોટો નિર્ણય જે LPG ગેસ સિલિન્ડરની અંદર આપણે વાત કરીએ તો એ 450 માટે જે બજેટની અંદર જે ગુજરાતની અંદર બજેટ રજૂ થશે એની અંદર સૌથી મોટો નિર્ણય લેવાઈ શકે છે. તો આમ આદમી પાર્ટી દ્વારા રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ ભાજપ સરકારે 450ની ગેસ સિલિન્ડરની માગણી સાથે રાજ્યભરમાં દેખાવો કર્યો હતો. તે સાથે મધ્યપ્રદેશ ભાજપ સરકાર મહિલાઓને 1,000 રૂપિયા આપી રહ્યા છે. ગુજરાતમાં પણ 3,000 રૂપિયા આપવાની પણ માગણી કરી હતી. તો મિત્રો, આપ દ્વારા વિરોધ પ્રદર્શન દેખાવ કરતા અનેક કાર્યરતો અને અટકાયો કરવામાં આવી રહી છે. મિત્રો, હવે ગુજરાતની અંદર બજેટમાં સૌથી મોટો નિર્ણય એટલે કે 450 રૂપિયાની અંદર ગેસ સિલિન્ડર મળવાપાત્ર થઈ શકે છે. તો મિત્રો, વધુમાં છે કે સરકાર દરેક નાણાકીય વર્ષ શરૂઆત પહેલાં બજેટ રજૂ કરે છે. તો આ બજેટ સરકાર નાણાકીય વર્ષમાં કામોની વિગતો આપે. દેશના નાણામંત્રી દ્વારા 1 ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ કરવામાં આવે છે. તો આ બજેટ સરકાર જણાવે છે કે કયા સેક્ટરમાં કેટલો ખર્ચ કરશે. તો લોકોને આર્થિક સ્થિતિ સુધારવા માટે પોતાનું બજેટ બનાવે છે. તેની જ રીતે સરકાર દરેક નાણાકીય વર્ષ શરૂઆત પહેલાં બજેટ રજૂ કરે છે. તો આ બજેટમાં સરકાર નાણાકીય વર્ષ કામોની વિગતો આપે છે. દેશના નાણામંત્રી દ્વારા 1 ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ કરવામાં આવે છે. તો આ બજેટમાં સરકાર જણાવે છે કે કયા સેક્ટરની અંદર કેટલો ખર્ચ થશે. તો મિત્રો, ફરીવાર સરકાર રેશન કાર્ડ ધારકો માટે નવો નિર્ણય લેવાઈ શકે છે કે દરેક રાજ્યમાં રેશન કાર્ડ ધારકોને રાશન કાર્ડ ધારકો માટે રાશન કીટ વિતરણ કરવા માટે જાહેરાત કરવામાં આવી શકે છે. તો એની અંદર મસાલા, તેલ, કઠોળ, મેદ, પૌવા વગેરે જે અગત્યના છે 6 લાભો છે એ રેશન કાર્ડ ધારકોને મળી શકે છે. તો મિત્રો, આપણે વધુમાં જાણીએ કે જે PM વિશ્વકર્મા યોજના છે એ અંતર્ગત મોદી સરકાર દ્વારા તમને સૌથી મોટી જે જાહેરાત કરવામાં આવી છે. તો મિત્રો, અત્યારે ફોર્મ ભરવાના શરૂ છે કે PM વિશ્વકર્મા યોજનાની અંદર તમને સૌથી મોટી ગેરંટી વિનાની લોન આપવામાં આવશે. તો આની અંદર તમને પ્રમાણપત્ર અને ઓળખ કાર્ડ પણ આવશે. અને સ્કિલ અપગ્રેડેશન માટે ટ્રેનિંગ માટે 500 રૂપિયા દરરોજના જે સ્ટાઇપન્ડ રૂપે આપવામાં આવશે. મિત્રો, તમને જ્યારે પણ ટ્રેનિંગ માટે જાઓ છો તમને દરરોજના 500 રૂપિયા મળશે. સાથે મિત્રો, 15,000 રૂપિયાની ટૂલ કિટ સહાય મળશે. તો PM વિશ્વકર્મા યોજના અંતર્ગત ભાઈઓ અને બહેનોને 3 લાખ સુધીની લોન જે વિના ગેરંટીની છે એ આપવામાં આવશે. સૌથી પહેલાં 1 લાખની લોન મળશે, પછી 2 લાખની લોન આપવામાં આવશે. તો ડિજિટલ લેવડ માટે પ્રોત્સાહન પણ કરવામાં આવશે. તો કયા કયા ધંધાધારીઓને આ લાભ મળે છે? તો આની અંદર સુથાર છે, નૌકા નિર્માણ છે, અસ્ત્રકાર છે, દરજી, માળાકાર, રાજમિસ્ત્રી, સોની છે, કુંભાર, મોચી, ધોબી, હજામ, તાળા બનાવનાર, હથોડા, ટૂલ કિટ નિર્માતા છે, મૂર્તિકાર છે, માછલી પકડનાર, જાળી બનાવનાર, લુહાર છે, ટોકરી ટોપલા બનાવે છે એ છે, ઢીંગલી અને રમકડા બનાવે છે એ છે.
તો આ તમામ કારીગરો 18 પ્રકારના જે અલગ અલગ કારીગરો છે, 18 પ્રકારના અલગ અલગ વ્યવસાયકારો છે, ધંધાકારીઓ છે, એમને આ લાભ મળશે. મિત્રો ફટાફટ જઈને તમે જનસેવા કેન્દ્રની અંદર જઈને તમે વિશ્વકર્મા યોજના અંતર્ગત 15,000 રૂપિયાની સહાય અને 3 લાખ સુધીની લોન મેળવી શકો છો. તો અત્યારે ફોર્મ ભરવાનું શરૂ છે, ફટાફટ જઈને તમે ફોર્મ ભરાવી શકો છો. તો મિત્રો રેશન કાર્ડ ધારકો માટે અને મિત્રો સૌથી મોટી માહિતી જાણે કે વર્ગ 3ની 4,304 જગ્યાઓ પરથી જાહેર કરવામાં આવી છે. તો મિત્રો એની અંદર ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે, જે હવે 31 જાન્યુઆરી સુધી તમે આની અંદર ફોર્મ ભરી શકો છો. તો મિત્રો આની અંદર ગ્રુપ એ અને ગ્રુપ બી માટે અલગ અલગ જે ફોર્મ માટે જાહેરાત કરવામાં આવી છે. અને મિત્રો 31 જાન્યુઆરી સુધી તમે આની અંદર ગુજરાત કૌશલ્ય પસંદગી મંડળની અંદર તમે ફોર્મ ભરી શકો છો અને ફટાફટ જઈને તમે અત્યારે જ ફોર્મ ભરી શકો છો. તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અધ્યક્ષતામાં સૌથી મોટી બેઠક રેશન કાર્ડ ધારકો માટે થઈ શકે છે, જેની અંદર રેશન કાર્ડ ધારકોને 2024માં મફત અનાજની સાથે રાજ્ય સરકારનું રેગ્યુલર અનાજની અંદર મળવાપાત્ર જથ્થો સૌથી મોટો નિર્ણય મીડિયા રિપોર્ટ અનુસાર લેવાઈ શકે છે. તો રાજ્ય સરકાર ઘઉં ચોખા બંધ કરી દેવામાં આવેલા હતા, તે ફરીવાર લોકસભાની ચૂંટણીને કારણે ફરીવાર રેગ્યુલર અનાજની અંદર ઘઉં ચોખા ચાલુ કરવામાં આવી શકે, સૌથી મોટી જાહેરાત થઈ શકે છે. અને ડિસેમ્બર સુધી અનાજમાં સૌથી મોટો નિર્ણય રેગ્યુલર અનાજની અંદર જે તુવેરદાળ ચણા દાળ અને ખાંડની અંદર લેવાઈ શકે છે. તો મિત્રો આપણે વધુમાં જાણીએ કે રેશન કાર્ડ ધારકોને જાન્યુઆરી માસની અંદર જે અનાજ મળશે એની અંદર વાત કરીએ તો 1 કિલો તુવેરદાળ છે, સાથે મિત્રો જે ચણા તમને મળશે 1 કિલો જે ચણા દાળ છે, ઘઉં છે, ચોખા છે, મીઠું છે અને ખાંડ તમને વિતરણ કરવામાં આવશે. તો મિત્રો આટલી વસ્તુ તમને જાન્યુઆરી માસની અંદર મળવાપાત્ર થશે. તો મિત્રો આથી સંપૂર્ણ માહિતી જય મિત્રો વંદે માતરમ, જય કરવી ગુજરાત.